નમસ્કાર દર્શક મિત્રો, મુદ્દા કાર્યક્રમ સાથે હું છું ભક્તિ. આજનો આપણો વિષય છે પાણીપુરી ખતરનાક કેમ. તો આજ અંગે ચર્ચા કરીશું અને આ અંગે અમારો એક સ્પેશિયલ રિપોર્ટ પણ નિહાળીશું. તો રાજ્યભરમાં ચટાકેદાર પાણીનો ક્રેઝ ક્યારે ઓછો નહીં થાય, પરંતુ આ પાણીપુરી સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે તે અમે આજે આપને બતાવીશું. કદાચ તમે નહીં જાણતા હો, પરંતુ આ પાણીપુરી ખાવાથી તમને કેન્સર જેવા ઘાતક રોગ પણ થઈ શકે છે. રાજ્યના વડોદરા, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં તંત્ર દ્વારા પાણીપુરી ઉપર તવાઈ બોલાવવામાં આવી છે અને વડોદરા શહેરમાં રોગચાળો ફાટી નીકળતા જ પાણીપુરી ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યું છે. તો જોઈએ કેવી રીતે આ જીવલેણ પાણીપુરીનો મસાલો તૈયાર થાય છે આ વિશેષ અહેવાલમાં. અમદાવાદીઓમાં પાણીપુરીનો ગાંડો ક્રેઝ. પાણીપુરી સાથે પેટમાં ઉતરે છે કીટાણુઓ, એવા કીટાણુઓ જે કેન્સર જેવા રોગોને આપે છે આમંત્રણ. ગટરના પાણીથી ધોવાય છે પાણીપુરીના વાસણો. ગંદકીથી ખદબદતા સ્થળ પર બને છે પાણીપુરીની પકોડી. બટાકા ઉપર પણ જોવા મળ્યા જીવાણુઓ. શું ભયાનક રોગચાળો ફેલાય તેની રાહ જુએ છે તંત્ર. જીવલેણ પાણીપુરી વેચતા ફેરિયા ઉપર તંત્ર લેશે પગલા. પાણીપુરીનો ચટકો લેતા લોકો સાવધાન. શું આપ પાણીપુરી ખાવ છો? તો આ સમાચાર તમને હચમચાવી નાખશે. શું આપને ખબર છે કેવી રીતે બને છે પાણીપુરી? ગંદી ગલીઓ, ગંદી ઓરડીઓ, ગંદા વાસણો, આ શબ્દો સાંભળો. કદાચ સ્વાદ રસિયાઓને આ શબ્દો ગમશે નહીં, કેમ કે તેમના માટે તો પાણીપુરીનો ચટકો વધારે પ્રિય છે. પરંતુ વાસ્તવિકતા દર્શાવતા આ દ્રશ્યો પાણીપુરીના ધંધાની પોલ ખોલી રહ્યા છે. સૌ પ્રથમ જુઓ કેવી રીતે બને છે આ કાળા વાસણોમાં પૂરી. છેલ્લે ક્યારે ધોવાયા હશે આ વાસણો? આજ ગંદા તેલ અને ગંદા વાસણોમાં તળાય છે પૂરી. આ તીખી તમતમતી પાણીપુરી લઈ શકે છે તમારા જીવ. જુઓ આ ચટાકેદાર મસાલો. આ ચટાકેદાર મસાલો બને છે આ સડેલા બટાકામાંથી અને આ બટાકા પર પણ બની રહી છે માખીઓ. આવા બેક્ટેરિયાથી થાય છે કેન્સર જેવી ગંભીર બીમારી. પાણીપુરી ખાતા લોકોને થઈ શકે છે કેન્સર જેવી બીમારી. આ સડેલા બટાકાના મસાલાથી થાય છે જીવલેણ બીમારી. હવે જુઓ આ મહાશયને કેવી રીતે ખુલ્લા હાથે મસળી રહ્યા છે પાણીપુરીનો મસાલો. આ ભાઈને જોતા જ સવાલ થાય કે તે આજે નાયા હશે કે કેમ. પરંતુ નાવાની વાત તો દૂરની છે, કદાચ આ ભાઈએ હાથ પણ ધોયા છે કે કેમ તે પણ એક શંકા છે. જે જગ્યાએ તમે જવાનું પણ પસંદ ન કરો તે જગ્યાએ તૈયાર થાય છે આ પાણીપુરી, કોઈ પણ જાતની ચોખ્ખાઈ વિના અને હાથ ધોયા વિના તૈયાર થાય છે આ પાણીપુરીનો મસાલો. આ દ્રશ્યો આપને ચિતરી ચડાવી શકે છે, પરંતુ આ આખી હકીકત જોયા પછી આપ જ નક્કી કરી લેજો કે આપે પાણીપુરી ખાવી છે કે નહીં. સ્વાદિષ્ટ અને ચટાકેદાર પાણીપુરી અમદાવાદી હોશે હોશે આરગતા હોય છે, પરંતુ દર્શક મિત્રો તેમને એવી ખબર નથી હોતી કે જ્યારે આ પાણીપુરીના રશિયાઓ જ્યારે આ પાણીપુરીની આરોગતા હોય છે ત્યારે તંત્રની ઘોર બેદરકારીને કારણે ક્યાંક ને ક્યાંક તેઓ જે બટાકાનો જે માવો બનાવવામાં આવે છે, પાણીપુરીનો જે માવો બનાવવામાં આવે છે, કેવી જગ્યાએ બનાવવામાં આવે છે તેથી અજાણ હોય છે. દર્શક મિત્રો આપણે દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે જે અમદાવાદીઓ જે છે પાણી સ્વાદિષ્ટ ચટાકેદાર પાણીપુરી કે જે આરોગતા હોય છે, પરંતુ તેઓ તે વસ્તુથી ખૂબ જ અજાણ હોય છે કે જે આ પાણીપુરી જે છે તેનો માવો જે કઈ જગ્યાએ તૈયાર કરવામાં આવે છે, કેવી જગ્યાએ તૈયાર કરવામાં આવે છે તે વસ્તુથી ખૂબ જ અજાણ. તેને કારણે લઈને કેન્સર જેવા અને ટાઈફોઇડ જેવા મેલેરિયા જેવા
ભયાનક રોગોને આરોગી લે છે. કેમેરા પર્સન નયન દવે સાથે દેવાંગ પ્રજાપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો સમગ્ર રાજ્યમાં જેવી રીતે ચોમાસાનું આગમન થયું હતું અને ત્યારબાદ મૂશળધાર જે વરસાદ પડ્યો હતો તેના પગલે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના પગલે જ પાણીજન્ય રોગચાળોમાં વધારો થયો અને ત્યારબાદ વડોદરામાં આજથી પાણીપુરીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે. મહત્વની અને ઉલ્લેખનીય બાબત તો એ છે કે વડોદરા શહેરમાં આજથી લગભગ 15-20 દિવસ પહેલાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો હતો. પાણીજન્ય રોગચાળાએ જ્યારે માથું ઉચક્યું હતું ત્યારે પાણી પહેલાં પાર બાંધવાના બદલે તંત્ર જ્યારે આગ લાગી છે ત્યારે કૂવો ખોદવા બેઠ્યો છે તેવું હાલ દ્રશ્ય જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા જોવા મળી રહ્યું છે. ત્યારે આ પાણીપુરી સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે, કેટલી ફાયદાકારક છે અને પાણીપુરીના લીધે કેવા પ્રકારના રોગો જે છે તેના ભરડામાં લોકો સપડાતા હોય છે તે તમામ બાબતે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વૈદ્યરાજ ડૉક્ટર બારોટ સાહેબ. બારોટ સાહેબ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. બારોટ સાહેબ, સામાન્ય રીતે પાણીપુરી આજના દિવસ માટે ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે, સળગ તો પ્રશ્ન બની ગયો છે અને વડોદરા શહેરમાં તો તેની ઉપર બેન મૂકવામાં આવ્યું છે, ત્યારે પાણીપુરી સ્વાસ્થ્ય માટે કેમ હાનિકારક છે? પાણીપુરીમાં ત્રણ બાબત ભળેલી છે. એક, પાણી પોતે કે જે એના સ્વાદ માટે બનાવવામાં આવે છે, એની સાથે આપવામાં આવતી ચટણી અને પૂરી પોતે. પૂરી મેંદામાંથી બને છે અને આપણે સૌ જાણીએ છીએ મેંદો પચવામાં અત્યંત ભારે છે, કારણ કે એ એટલો બારીક લોટ હોય છે, એટલો ઝીણો લોટ હોય છે કે એ આંતરડા એને ચૂસવામાં બહુ જ મુશ્કેલી અનુભવે છે. આવું જ એ જે પાણી એ લોકો બનાવે છે ને આપણે થોડા સમય પહેલાં જે જોયું એ સ્વચ્છતાના અભાવવાળું છે. સારું ફિલ્ટર કરેલું હોતું નથી, તેમજ એમને સારી રીતે પ્રિઝર્વ કરવામાં આવતું નથી. અને ત્રીજી વસ્તુ છે એ ટેસ્ટ માટે જે મસાલો અને ચટણી બનાવે છે એ ત્રણેયનું મિશ્રણ ભેગું થઈને તમારા માટે રોગકારક બને છે. જી ચોક્કસ. તો પાણીપુરીમાં જે ચટાકેદાર મસાલા વપરાવવામાં આવે છે, જે ચટણી વાપરવામાં આવે છે તે રોગકારક સાબિત થતી હોય છે, ત્યારે પાણીપુરી જ્યારે બનાવવામાં આવતી હોય છે તેને ચટાકેદાર કરવા માટે જે મિશ્રણ તેમાં ઉમેરવામાં આવતું હોય છે તો વૈદ્યરાજ સાહેબ એમાં કેટલા પ્રમાણ હોવું જોઈએ, એનું માપદંડ શું રાખવું જોઈએ? માપદંડ અંગે કંઈ કહેવું મુશ્કેલ છે, પણ એને સાચવવા માટે એના પર માખીઓ ન બેસે, જીવાણુઓનો પ્રવેશ ન થાય, આ બધી બાબતોને જો નજર સમક્ષ રાખવામાં આવે, એક મીઠાનું પ્રમાણ માપસર રાખવામાં આવે, સારી ક્વોલિટીનું મીઠું વાપરવામાં આવે, સારી ક્વોલિટીનો લોટ વાપરવામાં આવે, તળતી વખતે સારા તેલ એટલે કે તાજું તેલ 15 વખત એકને એક તેલમાં ઉકાળો તો એ તેલ પણ પોઈઝનસ બની જાય છે. આ બધી બાબતોની જો કાળજી રાખવામાં આવે અને એની મર્યાદા જાળવવામાં આવે તો બહુ પ્રશ્નો ઊભા થઈ શકે નહીં. જી ચોક્કસ. તો જેવી રીતે આપે કહ્યું કે તેની બનાવટમાં અને તેમાં જે પદાર્થ વાપરવામાં આવે છે, કાચો માલ જે વાપરવામાં આવે છે તે ગુણવત્તાયુક્ત હોવું જોઈએ, પરંતુ હાલ એક સળગતો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે મોટાભાગના રાજ્યના શહેરોમાં જ્યારે પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે પાણીપુરી ઉપર બેન લગાવવામાં આવ્યું છે, આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીના વિક્રેતા ઉપર તવાઈ બોલવામાં આવી છે, ત્યારે શું પાણીપુરી ઉપર જ તવાઈ બોલવાથી પાણીજન્ય રોગચાળાને નાથી શકાય? આ વાત વિવાદાસ્પદ કહી શકાય, આ વાત સ્પષ્ટ નથી, કારણ કે જે લોકો પાણીપુરી ખાતા નથી એમને પણ પાણીજન્ય રોગો જોવા મળે છે, ઝાડા થઈ જાય છે, કમળો છે, ઉલટીઓ છે, કોલેરા છે, એ બધા કંઈ પાણીપુરી ખાનારા નથી. માટે તમારે ત્યાં મળતું પીવાના પાણીની શુદ્ધિ, પીવાના પાણીની શુદ્ધિ અંગે હું વાત કરું અને આપણા શ્રોતાઓને એક વધુ માહિતી આપું કે શું તમે ગાળેલા, સારી રીતે ગાળેલા પાણીમાં ચાંદીનો કોઈ નાનો પીસ, નાનો ટુકડો, મુદ્રા, સિક્કો નાખી શકો? ચાંદી 200 જાતના બેક્ટેરિયા સામે લડી શકે એટલી બળવાન ધાતુ છે. એટલે જો આપણે ખરેખર પાણીજન્ય રોગને દૂર કરવા માગતા હોઈએ
તો માત્ર પાણીપુરી એ એક દસમો ભાગ છે, બાકીના 90% જે જીવનમાં તમારા ખાવાના તમે આવેલા તમારા પદાર્થો, જેમ કે શાકભાજી છે એને સારી રીતે ધુઓ છો, 4-5 વાર ધુઓ છો, એને સુધારતી વખતે કાળજી રાખો છો, તમારા ચપ્પુને વારંવાર ધુઓ છો, તમે જે હાથના ઉપયોગ કરો છો એ હાથને સારા સ્વચ્છ રાખો છો, આ બધી બાબતોની કાળજી રાખવામાં આવે. અને મેં કહ્યું એમ, જો તમે ચાંદીનો સિક્કો નાનો એમાં નાખી દઈ શકો, જેમ કે અમે અમારા પાણીને ફિલ્ટર કરીએ છીએ, ફરી ગળણાથી ગાળીએ છીએ, અને જે પાણી જે માટલામાં પીવાનું હોય છે ત્યાં ચાંદીનો સિક્કો નાખીએ છીએ. હમણાં એક મારા પેશન્ટની વાત કરું, એ પેશન્ટ રહેતા માઇટ્રલ સ્ટેનોસિસના, એમને માઇટ્રલ સ્ટેનોસિસ 1.1 સ્ક્વેર સેન્ટીમીટરથી 1.9 સ્ક્વેર મીટર થઈ ગયો, સંપૂર્ણ તંદુરસ્ત. પણ કે એક સાહેબ, મારી પેટની ફરિયાદ મટતી નથી. એને બહુ તપાસતા ખબર પડી કે એ રોજ 4-5 વાગ્યામાં પાણીપુરી ખાવાના બંધાણી થઈ ગયા હતા. આવી સ્થિતિમાં પાણીપુરી ચોક્કસ નુકસાન કરે, પણ એકલા પાણીપુરી પર બાન મૂકવાથી પાણીજન્ય રોગોનો પ્રશ્ન હલ થાય એમ હું માનતો નથી. જી ચોક્કસ. તો માત્ર પાણીપુરી ઉપર બેન મૂકવાથી જ પાણીજન્ય રોગચાળો જે છે તેને નાથી નથી શકાતું. પાણીજન્ય રોગચાળાને નાથવા માટે અન્ય કયા ઉપાય કરવા જોઈએ તે જાણીશું વૈદ્યરાજ બારોટ પાસેથી, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રાણઘાતક પાણીપુરીને લઈને. પાણીપુરી જે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે, નુકસાનકારક છે. તેને સેવન કરવાથી પાણીજન્ય રોગચાળો તો ફેલાય છે, પરંતુ તેની સાથોસાથ એવા અસાધ્ય રોગો પણ થતા હોય છે જેના કારણે માનવી જે છે તે બીમારીના ખપ્પરમાં હોમાઈ જતો હોય છે. ત્યારે પાણીપુરી ઉપર કેવી દવાઈ બોલાવવામાં આવી રહી છે તે માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રવિ પાવસાર. રવિ, જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક તંત્ર એકધારું સફાળું જાગ્યું છે અને પાણીપુરીના વિક્રેતા ઉપર તવાઈ બોલવામાં આવી રહી છે, ત્યારે શું પરિસ્થિતિ છે પાણીપુરીના વિક્રેતાઓની? જે ચોક્કસથી જે પ્રમાણે બરોડામાં જે પાણીજન્ય રોગોના લીધે ઘણા લોકો બીમાર પડી ગયા હતા અને બરોડામાં જે રોગ ચાલુ ફાટી નીકળ્યો હતો તેને લઈને અમદાવાદમાં પણ અમદાવાદ આરોગ્ય તંત્રએ મોડા મોડા પણ કામગીરી ચાલુ કરી છે. અમદાવાદમાં આવેલા મધ્ય ઝોનમાં જે લાલ દરવાજા પાસે આવેલી ઘણી બધી રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ દંડ ફટકાર્યો છે અને જે અખાદ્ય પદાર્થ છે તેનો નાશ પણ કર્યો છે. 30 જેટલી હોટલ છે, રેસ્ટોરન્ટ છે, તેને મેમા પણ આપ્યા છે અને જે અખાદ્ય પદાર્થ છે તેને પણ નાશ કરવામાં આવ્યો છે. અને જે પ્રમાણે મોડા મોડા જે અમદાવાદનું આરોગ્ય તંત્ર જાગ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા થાય છે કે જ્યારે લોકો બીમાર પડે પછી જ કામગીરી કરવામાં આવે. આપ જે પ્રમાણે અમદાવાદ જે આરોગ્ય ખાતું છે તે ક્યાંક ને ક્યાંક ઊંઘતું ઝડપાયું તેવું લાગી રહ્યું છે. જી ચોક્કસ. ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ જે છે દેરાય દુરસ્તાય જેવી સ્થિતિ હાલ તો છે, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા જેવી રીતે સફાળું જાગ્યું છે એમસી તંત્ર અને જે દરોડા પાડવામાં આવ્યા છે તે દરમિયાન કેટલા પ્રમાણમાં અમદાવાદ શહેરમાં અખાદ્ય પાણીપુરીના જથ્થાનો અત્યાર સુધી નાશ કરવામાં આવ્યો છે? જે ચોક્કસથી જે પ્રમાણે જે મધ્ય ઝોન, પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોનના જે અલગ અલગ જે ફ્લાઇંગ ટીમનો સ્કવોડ બનાવી અને જે રેડ કરવામાં આવી છે, રેડનો હજુ ચોક્કસ જે હજુ રેડ ચાલુ છે તેના કારણે આંકડો મળી શક્યો નથી, પરંતુ મેક્સિમમ જેટલા બી વધુમાં વધુ જે અખાદ્ય બટાકા છે, ચણા છે, જે પાણીપુરીનો મસાલો છે અને પાણી છે જે ગંદી જગ્યાએ બનાવવામાં આવે છે તેનો ચોક્કસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા નાશ કરવામાં આવ્યો છે. જી ચોક્કસ. રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે આ ચર્ચા માટે ઉપસ્થિત છે ડૉક્ટર વૈદ્યરાજ બારોટ સાહેબ. આપને એમને પણ પાછું પૂછીશું કે જ્યારે પાણીપુરી ઉપર બેન કરવામાં આવ્યું છે પાણીજન્ય રોગચાળાને નાથવા માટે, તો શું માત્ર પાણીપુરી ઉપર બેન કરવાથી પાણીજન્ય રોગચાળો નાથી શકાય છે કે પછી પાણીજન્ય રોગચાળોને નાથવા માટે અન્ય પ્રક્રિયા હાથ ધરવી જોઈએ? વૈદ્યરાજ, શું કરવું જોઈએ? સ્પષ્ટ વાત છે
કે આવા ખાદ્યો જેના પર સ્વચ્છતાનો અભાવ છે, જે લોકો સ્વચ્છતા પાળી શકતા નથી. કદાચ તમે એ પણ વચ્ચે પૂછી શકાય કે ઘણા પાણીપુરી ખાય છે છતાં એને કાંઈ થતું નથી, તો આયુર્વેદે એનો પણ વાત કરી છે કે જે લોકો બળવાન છે, દોડમ દોડ કરનારા છે, જેમની ભૂખ બહુ સારી છે, યુવાન છે, એ લોકોને આવા ખોરાક નડતા નથી. પણ જે લોકો સામાન્ય રીતે જીવનારા છે અને જેમની પાસેથી તમારે વધુ અપેક્ષા છે, એ લોકો થોડા બેદરકાર રહે તો એમને આ ચેપ લાગી શકે. અને બીજી વાત કે મેં આપણી ચર્ચા દરમિયાન એ પણ સ્પષ્ટ કર્યું કે ખરેખર પાણીની શુદ્ધિ એ માત્ર પાણીપુરીનો રસ્તો નથી. હા, એ એક એનો પાર્ટ એન્ડ પાર્સલ એક એનો ભાગ છે. જો તમે તમારું પીવાની પાણી, ખાદ્ય પદાર્થો, એ બધાની સ્વચ્છતા, દાખલા તરીકે એક દિવસ પહેલાં બનેલી વસ્તુ તમે વાસી ખોરાક ન ખાઓ, એની સાથોસાથ પાણીની કાળજી જો રાખવામાં આવે, પાણીને સારી રીતે ગાળવામાં આવે, આરો સિસ્ટમ કે એ તો બધી હાઈલી ક્વોલિફાઈડ છે, પણ સામાન્ય સારા ગરણાથી ગાળીને એમાં ચાંદીના સિક્કાને એવા પદાર્થો કે ઇવન સોનું, સોનું ઇઝ ધી બેસ્ટ, અરે તમે સુગંધીવાળાની એક પોટલી બનાવીને પણ એમાં નાખો તો એ પાણી અત્યંત શુદ્ધ થાય છે, સ્વાદિષ્ટ થાય છે, એટલું જ નહીં લોકોના આરોગ્યને વધારે છે, રોગ થવા દેતું નથી. જી ચોક્કસ. તો આપે જેવી રીતે કહ્યું કે ખાણીપીણી ઉપરાંત જે પાણી લોકો દરરોજ સેવન કરતા હોય છે તેની ઉપર પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, ચાંદી સોનું જેવી ધાતુ પણ નાખવી જોઈએ. પરંતુ આ સિવાય હાલ અત્યારે જોવા જઈએ તો મોટા પ્રમાણમાં જેવી રીતે લોકો જે છે તે આરોનું પાણીનું સેવન કરતા હોય છે, ત્યારે આરો જે છે તે સ્વાસ્થ્ય માટે કેટલું સારું હોય છે? આરોમાં બે બાજુ છે, એક પાણીની શુદ્ધતા છે પણ સાથોસાથ શરીરમાં જોઈએ એ મિનરલ પણ એ લઈ લે છે, કારણ કે એ તો રિવર્સ પ્રોસિજર છે. અને આ રિવર્સ પ્રોસિજરને કારણે આપણી પ્રજામાં જે વિટામિન 12ની ખામી, વિટામિન B12ની ખામી જે જોવા મળે છે, એની પાછળ કદાચ આરોનું પાણી પણ હોઈ શકે, કારણ કે એમાંથી વિટામિનો પણ નીકળી જાય છે. આ રીતે જોતાં પાણીની સારી શુદ્ધિ અને જ્યારે વાતાવરણ વાદળિયું હોય એ અને પાણી અશુદ્ધ આવતું હોય ત્યારે જો ઉકાળીને એને સારી રીતે ઉકાળી ઠંડુ પડવા દઈ અને માટલામાં ગાળીને નાખે, કારણ કે માટલું માટી પણ કેટલીક અશુદ્ધિને ચૂસી લેવાનો ગુણ ધરાવે છે. એટલે અમારે ત્યાં તો આટલા ફ્રીજને બધું હોવા છતાં ઘરના બધા માટલાવાળું પાણી પીએ છે, કારણ કે માટીમાં જે શક્તિ છે, ખાસ કરીને જીવાણુના શક્તિ તો ઠીક પણ કચરાને સાફ કરવાની એવી બીજા કોઈ પણ પદાર્થમાં નથી, માટે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ બધાએ સમજીને. જી ચોક્કસ. રવિ, હવે અમે આપની પાસેથી જાણવા માંગીશું કે જેવી રીતે AMC દ્વારા અમદાવાદ શહેરમાં પાણીપુરીના વિક્રેતાઓ ઉપર ક્યાંક ને ક્યાંક દવાઈ બોલાવવામાં આવી છે, તો આ સિવાય અન્ય એવા કે આ ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ છે જ્યાં દરોડા પાડવામાં આવ્યા છે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે? જે ચોક્કસથી જે પ્રમાણે મધ્ય ઝોનમાં જે લાલ દરવાજા પાસે આવેલ જે રેસ્ટોરન્ટ છે તેમાં 5-6 રેસ્ટોરન્ટ છે તેમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે અને તેમાં પણ અખાદ્ય પદાર્થ જેવા કે જે કેચઅપ છે, અથાણું છે, બ્રેડ છે, જે વાસી બ્રેડ છે તે પણ મળી આવ્યા છે અને વાસી જે માવો છે તે પણ મળી આવ્યો છે. જે અખાદ્ય પદાર્થો જે આ રેસ્ટોરન્ટમાંથી મળી આવે છે તેનો નાશ કર્યો છે કોર્પોરેશન દ્વારા અને ત્યારબાદ જે રેસ્ટોરન્ટના માલિક છે તેમને નોટિસ પણ આપવામાં આવી છે અને તેને દંડ પણ ફટકારવામાં આવે છે અને જો વધુ બીજી વખત આવો પ્રકારના ગુનામાં પકડાશે તો તેમના વિરુદ્ધ કાયદાકીય જોગવાઈ પણ કરવામાં આવશે. જી રવિ, સામાન્ય રીતે જ્યારે જોવામાં આવે ત્યારે પાણીજન્ય રોગચાળો જ્યારે માથું ઉચકતું હોય છે ત્યારે જ તંત્ર સફાળું જાગતું હોય છે અને આવી કાર્યવાહી કરતું હોય છે, ત્યારે તંત્રની આ પ્રકારની કામગીરી કેટલા સમય સુધી ચાલુ રહેશે, એક આજે સવાલ થઈ રહ્યો છે. જે ચોક્કસ છે, જે પ્રમાણે કે અન્ય શહેર કે અન્ય રાજ્યોમાં કોઈ પણ પ્રકારનો આવો બનાવ બને છે, જેમ કે બરોડામાં બનાવ બન્યો છે, ત્યારબાદ અમદાવાદનું જે આરોગ્ય તંત્ર છે તે ઊંઘતું જાગ્યું છે. બનાવ બન્યા બાદ જ જે આરોગ્ય તંત્રના અધિકારીઓ છે તે માત્ર દેખાવ પૂરતી જ કાર્યવાહી કરે છે અને થોડાક જ સમયમાં આ કાર્યવાહી બંધ થઈ જાય છે અને પછી જેમ જેમને તેમ જેવું હતું તેવું ને તેવું જ જે આ રેસ્ટોરન્ટના માલિકો છે, જે આ પકોડીવાળા છે, તેમનું વેચાણ ચાલુ રાખે છે.
જી રવિ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અને ડૉક્ટર વૈદરાજ બારોટ સાહેબ, આપ પણ અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, પાણીપુરી જે છે તે પ્રાણઘાતક સાબિત થઈ રહી છે અને રોગચાળાએ જ્યારે માથું ઉચક્યું છે ત્યારે પણ તંત્ર સફાળું જાગ્યું છે અને પાણી પહેલાં પાર પારવાના બદલે હાલ તો આગ લાગી છે ત્યારે કૂવો ખોદવા તંત્ર બેઠું હોય તેવો તાલ સર્જાયું છે. પરંતુ પાણીપુરી ઉપર બેન મૂકવાથી શું પાણીજન્ય રોગચાળાને અટકાવી શકાશે તે એક સવાલ પણ આજે ઊભો થઈ રહ્યો છે. તો આ હતી અમારી આજના મુદ્દાની વિશેષ રજૂઆત. આવતીકાલે ફરી ઉપસ્થિત થઈશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો.